Hi friends, how are you? I hope all of you will be very fine. Today's English proverb is, we can't help everyone, but everyone can help someone. એટલે કે આપણે દરેક વ્યક્તિને હેલ્પ કરી શકતા નથી, પણ દરેક વ્યક્તિ કોઈ એક વ્યક્તિને જરૂર હેલ્પ કરી શકે છે. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 સેમ 1 યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એક્ટિવિટી 1 2 અને એક્ટિવિટી 3 7 એટ વન બ્લો સ્ટોરી, જેમાં આપણે એક્ટિવિટી 1માં એક પિક્ચર છે બર્થડે પાર્ટીનું, એના ઉપરથી આ હેલ્પલાઇનના વાક્યોને ટ્રુ કે ફોલ્સ તે નક્કી કરશું. એક્ટિવિટી 1B માં સુભાષચંદ્ર બોઝની એક આર્ટિકલ્સ છે, તેના ઉપરથી વાક્યો ટ્રુ કે ફોલ્સ આપણે નક્કી કરશું. ત્યાર પછી એક્ટિવિટી 2 જેમાં ફ્રેશ આપેલા છે તે ફ્રેશનો અર્થ જોશું, અને એક્ટિવિટી 3માં સ્ટોરી છે 7 એટ 1 બ્લો, તેનું શોર્ટ એનિમેશન નિહાળશું, અને પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, અને ત્યારબાદ વાર્તાને આધારે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવશું. આ વિડીયો જોયા પછી તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો, જેની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નીચેથી મળી જશે. Now let's start activity 1A. એક્ટિવિટી 1A. થોડા દિવસ પહેલાં જ રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ અહીં આપેલો છે. તે ફોટોગ્રાફને આધારે હેલ્પલાઇનમાં આપેલા 1-8 વાક્યો જો સાચા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ આપણે લખવાના છે. તો ચાલો આપણે જોઈએ સેન્ટેન્સ નંબર 1. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન, એટલે કે આ ચિત્ર એક બગીચાનું છે. તો પહેલું સેન્ટેન્સ થશે ફોલ્સ. નાવ નંબર 2. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, એટલે કે બર્થડે બોય છે જેનો જન્મદિવસ છે તે બધાની વચ્ચે ઊભો છે. So this sentence is true. Now sentence number 3. The cake was not cut. એટલે કે કેક છે તે કાપેલી નથી, આખી કેક એમને એમ છે. So this sentence is true. Now sentence number 4. There were 4 friends in the party. એટલે કે પાર્ટીમાં 4 મિત્રો હાજર હતા. So this sentence is also true. Now sentence number 5. All wore the paper caps. એટલે કે બધા લોકોએ પેપર કેપ પહેરેલી છે. So this sentence is true. Now sentence number 6. The cake was on the chair. એટલે કે કેક હતી તે ખુરશી ઉપર રાખેલી હતી. So this sentence is false, because the cake was on the table. Now sentence number 7. All were eating the cake, એટલે કે બધા લોકો કેક ખાઈ રહ્યા હતા. So this sentence is also false. Now last sentence number 8. The birthday boy's father was present in the party, એટલે કે birthday boy's ના father, એટલે કે પિતા આ પાર્ટીમાં હાજર હતા. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, કારણ કે બર્થડે પાર્ટીમાં માત્ર મિત્રો જ હાજર હતા. નાવ લેટ સી એક્ટિવિટી 1B, જેમાં સુભાષચંદ્ર બોઝના બચપણનો એક પ્રેરક પ્રસંગ આપેલો છે, તેને આપણે શોર્ટ એનિમેશન દ્વારા નિહાળીએ. એક્ટિવિટી 1B. સુભાષચંદ્ર બોઝ. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. તે તેનું ગૃહકાર્ય કરી રહ્યો હતો. Did you take your breakfast? શું તે તારો નાસ્તો કર્યો? No. Nah. Mother called him and served his breakfast. મમ્મીએ તેને બોલાવ્યો અને નાસ્તો આપ્યો. હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ.
તે નાસ્તો કરવાની તૈયારીમાં હતો. Then a beggar came to the door. ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. Please give me something to eat. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ ભિખારી તરફ જોયું. He looked very, very poor and hungry. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. તેને પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. The beggar was very happy. ભિખારી ખૂબ ખુશ થયો. This boy was later known as Netaji Subhash Chandra Bose. આ છોકરો પાછળથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. Now let's see true or false. જેમાં એક સૂચના આપેલી છે, discuss in pair and put right marks for the right and cross marks for the wrong sentence. એટલે કે બબ્બેની જોડી મેં નીચેના વિધાનોની ચર્ચા કરી, ખરા વિધાન સામે રાઇટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો. જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, એટલે કે માતાએ પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો હતો. ધીસ સેન્ટેન્સ ઇઝ રોંગ. આ વાક્ય ખોટું છે, કારણ કે માતાએ નહીં પણ ધ બોય ગેવ હિસ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, છોકરાએ તેનો નાસ્તો ભિખારીને આપી દીધો હતો. નાવ સેન્ટેન્સ નંબર 2. ધ બોય વોઝ સ્ટડિંગ, મીન્સ કે બાળક છે તે અભ્યાસ કરી રહ્યો હતો, લેસન કરી રહ્યો હતો. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નાવ સેન્ટેન્સ નંબર 3. નેતાજી ગેવ હિસ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, એટલે કે નેતાજીએ પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો હતો. અહીંયા નેતાજી તે ઓલો બાળક જ હતો, એટલા માટે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય ખરું થશે. નાવ સેન્ટેન્સ નંબર 4. The boy did not eat anything. એટલે કે છોકરાએ કાંઈ પણ ખાધું ન હતું. This sentence is also true. આ વાક્ય પણ સાચું થશે. Now last sentence number 5. The beggar asked for some money. એટલે ભિખારીએ થોડાક પૈસા માંગ્યા હતા. So this sentence is wrong. આ વાક્ય ખોટું થશે. Now let's see activity 2A. જેમાં એક સૂચના આપેલી છે, સેય ધીસ ફ્રેસીસ આફ્ટર યોર ટીચર્સ સે, તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો સમૂહમાં બોલો. નંબર 1. એટ વન બ્લો, એટલે કે એક ઘામાં. નંબર 2. અ રીચ રિવોર્ડ, એટલે કે મોટું ઇનામ. નંબર 3. ઇન અવર કિંગડમ, એટલે કે આપણા રાજ્યમાં. નંબર 4. બિહાઇન્ડ અ ટ્રી, એટલે કે વૃક્ષની પાછળ. નાવ લેટ સી એક્ટિવિટી 3, જેમાં 7 એટ 1 બ્લો નામની સ્ટોરી આપેલી છે, જેને આપણે એનિમેશન દ્વારા સમજશું. એક્ટિવિટી 3, 7 એટ 1 બ્લો. વન્સ અપન અ ટાઈમ There was a young boy named Gopal. Gopal નામનો એક નાનો છોકરો હતો. He liked jalebi very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while he saw ફ્લાય બ્લેઝિંગ ઓવર ધ જલેબીસ, થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઈઝ, ગંદી માખીઓ ઉડી જાઓ. હી શાઉટેડ બટ ધે ડીડન્ટ, તે બરાડ્યો પણ તે ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઈઝ એટ 1 બ્લો, તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. વાવ, 7 એટ 1 બ્લો, આઈ એમ વેરી બ્રેવ. વાહ, એક ગામા 7, હું ખૂબ બહાદુર છું. ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ,
રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ સેવન એટ અ બ્લો? શું તે ખરેખર એક ઘામાં સાત મારી નાખ્યા? યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા. યુ નો દેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. તને ખબર છે કે આપણા રાજ્યમાં બે ઘાતકી રાક્ષસો છે. દે ટ્રબલ પીપલ, તેઓ લોકોને હેરાન કરે છે. દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? યસ, મેની પીપલ ટ્રાઈડ બટ ધે ફેલ્ડ. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ સેવન એટ અ ટાઈમ, તે એક ઘામાં સાત મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી ટુ, રાક્ષસો માત્ર બે જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવાર્ડ. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તેણે લાંબો સમય વિચાર્યું. Then he went out in search of the giants. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. But he failed. પરંતુ તે નિષ્ફળ ગયો. After some days he was going through the forest. કેટલાક દિવસ પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ દેર, ત્યાં તેણે રાક્ષસોને જોયા. દે વર અન્ડર અ ટ્રી, તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. ધે લુક ક્રુઅલ ટુ, તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આ કામ ખરેખર કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ, તેણે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stones at me? શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? No, I didn't. ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it. તે ફેંક્યા. Why did you throw stones at me? તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? I did not do anything. મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારા તરફ પથ્થર ફેંક્યા. They began to fight. તેઓ લડવા લાગ્યા. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. Now let's see answer the following question. એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં 1-4 સેવન એટ વન બ્લો સ્ટોરી આધારિત પ્રશ્નો આપેલા છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ, એટલે કે ગોપાલને શું ભાવતું હતું? ઓપ્શન છે એ જલેબી, બી બરફી, સી કાજુકતરી, ડી
अड़दिया. आंसर इज ए जलेबी. नाउ क्वेश्चन नंबर टू. विच इन्सेक्ट्स वर बजिंग ओवर द जलेबीज. एटले के कयु जीवजंतु जलेबी ऊपर बणबणतु हतु. ऑप्शन छे ए एंट्स कीड़ियो, बी फ्लाइस माखीओ, सी मॉस्क्यूटोस मच्छर, डी हनीबीस एटले के मधमाखी. आंसर इज बी फ्लाइस. नाउ क्वेश्चन नंबर थ्री. वु किल्ड द जायंट्स एटले के राक्षसोने कोणे मारी नाख्या. ऑप्शन छे ए द किंग, बी गोपाल, सी अ लायन एंड डी दे किल्ड ईच अदर. ट्रू आंसर इज डी दे किल्ड ईच अदर એટલે કે તેઓએ બંને એકબીજાને મારી નાખ્યા. નાવ ક્વેશ્ચન નંબર ફોર. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર. હાઉ કેન યુ સે દેટ. ધ આન્સર ઇઝ ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી ક્લેવરલી કિલ્ડ ધ જાયન્ટ્સ વિધાઉટ ફાઇટિંગ અગેન્સ્ટ ધેમ. એટલે કે ગોપાલ હોશિયાર હતો કારણ કે તેને બંને રાક્ષસોને તેઓની સામે લડ્યા વગર મારી નાખ્યા. નાવ લેટ સી નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં સૂચના આપેલી છે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર લખો. તો મિત્રો અહીં 1-5 7-8-1 blow સ્ટોરી આધારિત 5 વાક્યો આપેલા છે, એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો આપણે જોઈએ. પ્રથમ નંબરે આવશે સેન્ટેન્સ નંબર 2. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇસ એટ 1 blow. એટલે કે ગોપાલે એક ગામાં 7 માખીઓને મારી નાખી હતી. તો સામેના ખાનામાં આપણે 1 નંબર લખશું. બીજા ક્રમે આવશે સેન્ટેન્સ નંબર 1. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. એટલે કે રાજાએ ગોપાલને રાક્ષસોને મારી નાખવાનું કહ્યું. તો અહીં પાછળના ખાનામાં લખશું નંબર 2. ત્રીજા ક્રમે આવશે સેન્ટેન્સ નંબર 5. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. એટલે કે ગોપાલે રાક્ષસો તરફ થોડા પથ્થરો ફેંક્યા. તો અહીં પાછળના ખાનામાં નંબર 3 લખશું. અને ચોથા ક્રમે આવશે સેન્ટેન્સ નંબર 4. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. એટલે રાક્ષસો એકબીજા સાથે લડ્યા. તો અહીં સામેના ખાનામાં લખશું આપણે નંબર 4. અને પાંચમા ક્રમે આવશે સેન્ટેન્સ નંબર 3. ધ જાયન્ટ્સ ડાઈડ. એટલે કે રાક્ષસો મરી ગયા. તો અહીં પાછળના ખાનામાં લખશું નંબર 5. ફ્રેન્ડ્સ, ઇફ યુ લાઈક્ડ ધીસ વિડીયો, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ શિપી નિમાવત, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને હા, વિડીયો જોયા પછી ઓનલાઈન ટેસ્ટ જરૂરથી સબમિટ કરજો. સ્ટે હોમ, સ્ટે સેફ. ફરી મળશું નવા વિષય સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયોઝ.